ગુજરાતમાં સૌપ્રથમ વારડીસા ખાતે મહિલા સહાયતા કેમ્પની શરૂઆત કરાઈ. ગુજરાતમાં સૌપ્રથમ ડીસા વખતે મહિલા સહાયતા કેન્દ્રની શરૂઆત કરવામાં આવી. સરકારી કચેરીઓમાં મહિલાઓને પડતી સમસ્યાના નિવારણ અને તમામ પ્રકારની સુવિધા તેમજ સરકારી યોજનાઓની માહિતી મળી રહે તે માટે મામલતદાર કચેરી ખાતે મહિલા સહાયતા કેન્દ્રની શરૂઆત કરાઈ. સામાન્ય રીતે કોઈપણ સરકારી કચેરીઓમાં મહિલાઓને કોઈ કામ ખૂબ જ મુશ્કેલી પડતી હોય અને કેટલીક વાર તો વારંવાર ધક્કા ખાવા છતાં પણ યોગ્ય માહિતી કે સુવિધા મળતી નથી. જે બાબતે ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીને ધ્યાને આવતા જ તેમણે આ અંગે સંકલનમાં રજૂઆત કરી. નાયબ કલેક્ટરે નેહા પંચાલ સાથે આ મુદ્દે ચર્ચા કરી ડીસાની સરકારી ઓફિસમાં મહિલાઓની સુવિધા માટે યોગ્ય વ્યવસ્થા કરવાનું આયોજન કર્યું. જે અંતર્ગત આજે ગુજરાતમાં સૌ પ્રથમ ડીસા મામલતદાર કચેરી ખાતે મહિલા સહાયતા કેન્દ્રનો શુભારંભ કરાયો, જ્યાં મહિલાઓ દ્વારા મહિલાઓને તમામ પ્રકારની સુવિધા અને સરકારી યોજનાઓની માહિતી પૂરી પાડવામાં આવશે. આ અંગે નાયબ કલેક્ટર નેહા પંચાલે જણાવ્યું હતું કે મહિલા સહાયતા કેન્દ્રથી મહિલાઓ વિના સંકોચે તેમના મળતા સરકારી લાભ અને સહાય અંગે માહિતી મેળવી શકશે. ફોર્મ પણ ત્યાંથી જ આપવામાં આવશે અને કઈ જગ્યાએ ફોર્મ જમા કરાવી, કઈ રીતે સહાય મળે તે અંગે સંપૂર્ણ જાણકારી આપવામાં આવશે. સરકારી કચેરીમાં કેટલીકવાર મહિલાઓ પાસેથી એજન્ટો પૈસા પડાવી છેતરપિંડી આચરતા હતા, તે પણ હવે બંધ થશે, જેથી એક પારદર્શક વહીવટ થશે અને સરકારી યોજનાઓનો પૂરેપૂરો લાભ જરૂરિયાતમંદ મહિલાઓને મળશે. બ્યુરો રિપોર્ટ, બરઠક, ડીસા. મહિલાઓ જ્યારે કચેરીમાં આવે છે ત્યારે જુદા જુદા ટેબલ પર કયા ફોર્મ મળે છે, ક્યાં કયા ડોક્યુમેન્ટ જમા કરવાના છે એ વગેરે વિગતોમાં આ વારંવાર ધક્કા ખાવા પડે છે. તેવી મહિલાઓને કોઈ મુશ્કેલી ના પડે એની માટે એક મહિલા હેલ્પ ડેસ્ક, મહિલા સહાયતા કેન્દ્ર આપણે શરૂઆત કરી છે. તેમાં તમામ પ્રકારના ફોર્મ અને કયા ડોક્યુમેન્ટ જમા કરવાની છે દરેક વિગતો ત્યાં આગળ બેઠેલી મહિલા એમને મદદ કરશે, એમને ભરવામાં હેલ્પ કરશે કે આટલા ડોક્યુમેન્ટ્સ જરૂર પડશે, અહીંયા આગળથી આ ટેબલથી આ કામ થઈ જશે. એટલે એવી રીતે એમને વારંવાર ધક્કા ખાવા ના પડે. જેમ કે રેશન કાર્ડમાં એમને નામ એડ કરાવવું છે, કાં તો વિધવા સહાય કેન્દ્રનું વિધવા સહાયનું એમને ફોર્મ ભરવું છે. તે દરેક પ્રકારની જે બી સહાયતા જોતી હશે એ મહિલા લગતી તમામ સહાયતા એ મહિલા સહાયતા કેન્દ્રથી કરી આપવામાં આવશે. અત્યારે હાલ પૂરતું અહીંયા આગળ આપણે મામલતદાર કચેરી ડીસાથી ચાલુ કર્યું છે અને આની એક સક્સેસફુલ થાય તો ધીરે ધીરે આપણે તાલુકા પંચાયત નગરપાલિકા તમામ જગ્યાએ આવી એક મહિલા સહાયતા કેન્દ્રની શરૂઆત કરવાનું પ્લાનિંગ કર્યું છે. બીજે ક્યાંક બી આવી રીતે સારો એક પ્રયાસ કરેલો હશે? હાલ પૂરતું આપણા ડીસામાં અહીંયા ચાલુ કરેલું છે. જી જી સર.